આજના સેશનમાં નીટ 2023 કેમેસ્ટ્રી, જેમાં આપણે કેમેસ્ટ્રી સબ્જેક્ટ માટે લાસ્ટ 5 વર્ષ જે છે એના પેપરનું એનાલિસિસ જોઈશું. એટલે કેમેસ્ટ્રીમાં 2018 થી લઈ 2022 સુધી કેમેસ્ટ્રીનો જે ભાગ છે એક ફિઝિકલ કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો ફિઝિકલ કેમેસ્ટ્રીના ચેપ્ટર જે છે એમાંથી કેટલા ક્વેશ્ચન જે છે કયા ચેપ્ટરમાંથી છે, ઇનઓર્ગેનિકના ચેપ્ટર જે છે એમાં કેટલા ક્વેશ્ચન છે, ઓર્ગેનિકના કેટલા છે. તો 2018 થી એટલે કે છેલ્લા 5 વર્ષનું આપણે અહીંયા પેપરનું એનાલિસિસ જોઈશું, જે ફિઝિકલ ઇનઓર્ગેનિક ઓર્ગેનિક એને પાર્ટ વાઇઝ, જેથી 2023માં તમારે ફિઝિકલના કયા ચેપ્ટર પર વધારે જો ભાર આપવાનું, ઇનઓર્ગેનિકના કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે અને ઓર્ગેનિકના કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ જે છે 10 કે 12 દિવસ બાકી છે, તો એમાં આપણે કયા ચેપ્ટર વધારે કોન્સેપ્ટ જે છે કરવા જોઈએ ચેપ્ટરના, તો જોઈએ આપણે પહેલા. તો જો 2022 થી લઈ અને 18 તો અમે ફિઝિકલ કેમેસ્ટ્રીના ક્વેશ્ચન કેટલા છે, ઇનઓર્ગેનિકના કેટલા છે અને ઓર્ગેનિકના કેટલા છે. તો નીચેનો પોર્શન જે છે 2022માં 18 જે ક્વેશ્ચન છે એ ફિઝિકલમાંથી છે, પછી 14 ક્વેશ્ચન જે છે એ ઇનઓર્ગેનિકમાંથી છે અને ઓર્ગેનિકમાંથી 18 ક્વેશ્ચન. એટલે ઓર્ગેનિક અને ફિઝિકલ એમાંથી બંનેમાંથી 18-18 ક્વેશ્ચન 2022માં છે, જ્યારે ઓર્ગેનિક ઇનઓર્ગેનિકના 14 ક્વેશ્ચન છે. હું 2021માં જોશો તો 21માં ફિઝિકલમાં ખાલી 15 ક્વેશ્ચન હતા, ઇનઓર્ગેનિકમાં 17 છે અને ઓર્ગેનિકના 18 ક્વેશ્ચન હતા. એવી જ રીતે 2020માં ફિઝિકલના 17, ઇનઓર્ગેનિકના 14 અને 20માં ઓર્ગેનિક જે છે એના 15 ક્વેશ્ચન હતા. જ્યારે 19માં ફિઝિકલ છે એના સૌથી વધારે 20 ક્વેશ્ચન હતા, ઇનઓર્ગેનિક જે છે 14 અને ઓર્ગેનિકના 12 ક્વેશ્ચન હતા. એવી રીતે 18માં 16, 15 અને 15, એટલે 16 ફિઝિકલ હતા, ઇનઓર્ગેનિકના 15 અને ઓર્ગેનિકના. એટલે ફિઝિકલ જે છે એ મોસ્ટ ઓફ વધારે ક્વેશ્ચન, એટલે 15 થી 16 ક્વેશ્ચન, અહીંયા 18 છે એટલે આપણે 16 થી 17 ક્વેશ્ચન જે છે ફિઝિકલ કેમિસ્ટ્રીના પૂછાય છે. તો 2022 થી લઈ 18ના આપણે ક્વેશ્ચન જોઈએ તો ફિઝિકલ, પછી ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક જે છે એ જોઈએ. 2018 જે છે, 2022 જે છે એ 2022નું, તો ફિઝિકલના 18 ક્વેશ્ચન કીધા આપણે, ઇનઓર્ગેનિકના 14 હતા અને ઓર્ગેનિકના 18, એટલે ટોટલ 50 ક્વેશ્ચન જે છે એ 50માંથી 18 જે છે તમારા ફિઝિકલ કેમેસ્ટ્રીના હતા અને 14 ક્વેશ્ચન જે છે ઇનઓર્ગેનિકના હતા અને બાકીના જે 18 છે એ 18 ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાંથી હતા, જેમાંથી 15 અટેમ્પ્ટ કરવાના કમ્પલસરી, સોરી 35, અને બાકીના જે 15 છે એમાંથી 10. તો આ ટોટલ 50 ક્વેશ્ચન, 50 ક્વેશ્ચનમાં ફિઝિકલ 18, ઇનઓર્ગેનિક 14 અને ઓર્ગેનિક જે છે 18 હતા. હવે આપણે પાર્ટ વાઇઝ એટલે ફિઝિકલ કેમિસ્ટ્રીના કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન છે તો જોઈએ આપણે. ફિઝિકલ કેમિસ્ટ્રી જે છે એ 11th અને 12th, તો 11th ના કયા કયા ચેપ્ટર છે, તો જો 11th ના છે પહેલું ચેપ્ટર મૂળ કોન્સેપ્ટ રાસાયણિક વિજ્ઞાન પાયાની સંકલ્પના, બીજું અણુનું બંધારણ બીજું ચેપ્ટર, પછી 5મું દ્રવ્ય અવસ્થા આવે, 6ઠું થર્મોડાયનેમિક ઉષ્મગતિશાસ્ત્ર સંતુલન અને 8મું. તો આટલા ચેપ્ટર જે છે 11th માં, પહેલું બીજું પાંચમું 6, 7, 8 આ ફિઝિકલ કેમિસ્ટ્રીના જે છે 11માના ચેપ્ટર છે. 12મામાં ફિઝિકલમાં આવશે પહેલું ઘન અવસ્થા, બીજું દ્રાવણ છે, ત્રીજું વિદ્યુત રસાયણ, ચોથું જે છે એ રાસાયણિક ગતિકી અને 5મું છે રસાયણ વિજ્ઞાન. તો આપણે ચેપ્ટર 1 જે છે પહેલું ચેપ્ટર 11માનું, એમાં 22માં જે છે ક્વેશ્ચન છે બે ક્વેશ્ચન છે, 21માં 1, 20માં 1 અને 18માં 2, એટલે કે બે ક્વેશ્ચન જે છે એટલે ચેપ્ટર 1માંથી. બીજું ચેપ્ટર છે એમાંથી 22માં 2 હતા, જ્યારે 21માં 1 છે, 20માં 1 અને ફરી પાછા 19 અને 18માં 2 ક્વેશ્ચન. 5મું ચેપ્ટર છે જેમાંથી 2 ક્વેશ્ચન પૂછ્યા દ્રવ્ય અવસ્થામાંથી, 2 2, 20 21માં, 20માં 1 છે, 19માં 1 અને 18 છે એમાં 2. જ્યારે 6ઠું ચેપ્ટર છે એમાંથી 1 ચેપ્ટર જે ક્વેશ્ચન છે ઉષ્માગતિ શાસ્ત્રનું 20માં છે, 22માં છે, 21માં, જ્યારે 20માં 2 હતા અને 19માં ફરી 18માં 1. 7મું ચેપ્ટર જે છે આપણું એ 2 ક્વેશ્ચન છે, 20 22 21 20 અને 19માં 3 અને 18માં 3, એટલે આ તમારું અગત્યનું ચેપ્ટર જે છે એક રાસાયણિક સંતુલન અને આયનિક સંતુલન, સંતુલનના બે ભાગ છે, તો એક રાસાયણિક સંતુલન અને બીજું આયનિક સંતુલન, એટલે બે ક્વેશ્ચન જે છે એ 7મા ચેપ્ટરમાંથી, 8મા ચેપ્ટરમાંથી 1 1 2 અને 1 છે, એટલે એક ક્વેશ્ચન 8મા ચેપ્ટરમાંથી આવે છે. તો આ 11માનું છે.
બારમાનું પહેલું ચેપ્ટર જે છે જેમાંથી બે ક્વેશ્ચન છે ઘન અવસ્થામાંથી મોસ્ટ ઓફ ખાલી 18 માં એકલો એક ક્વેશ્ચન છે એટલે બીજું જે છે 11 12 માંનું પહેલું ઘન અવસ્થા બીજા ચેપ્ટર માંથી 22 માં 0 ક્વેશ્ચન હતો જ્યારે 1 2 2 અને 0 છે ત્રીજું ચેપ્ટર છે એ પાછું અહીંયા અગત્યનું છે ફિઝિકલ માં કે જેમાં ત્રણ ક્વેશ્ચન 2022 માં હતા 21 માં 2 છે 20 માં 2 છે 19 માં 2 અને 18 માં 1 એટલે ત્રીજું જે ચેપ્ટર છે એ 22 માં 3 ક્વેશ્ચન હતા ચોથા ચેપ્ટર માંથી 2 બધામાં 2 બેઠે આ પણ તમારું જે છે અગત્યનું ચેપ્ટર છે એ ચોથું જે છે એમાંથી 2 ક્વેશ્ચન છે અને પાંચમું જે છે એમાંથી 1 ક્વેશ્ચન છે 0 1 1 એટલે 1 ક્વેશ્ચન જે પૂછાય છે તો જો પહેલું ચેપ્ટર જેમાંથી 2 ક્વેશ્ચન છે બીજું ચેપ્ટર જેમાંથી 2 અને ત્રીજું પાંચમું ચેપ્ટર જેમાંથી 2 ક્વેશ્ચન છે પછી સાતમામાંથી 2 છે એટલે ફિઝિકલ માં તમારું પહેલું બીજું અને પાંચમું રીતે સાતમું જે છે બારમામાં પહેલું ઘન અવસ્થા ત્રીજું અને ચોથું તો જે છે બે બે ક્વેશ્ચન કાઉન્ટ કરે તો 1 2 3 4 5 6 7 એટલે 14 ક્વેશ્ચન જે છે તમારા 14 ક્વેશ્ચન જે છે એ આટલામાંથી એટલે 14 6 56 માર્ક્સ તમારા આ ચેપ્ટર જે છે એમાંથી થાય બાકીનામાંથી એક એક છે તો જેમાંથી બે બે ક્વેશ્ચન આવા છે આ ચેપ્ટર મેં કીધા તમને પહેલું બીજું પાંચમું સાતમું છે બારમામાંથી પહેલું ત્રીજું અને ચોથું તો આ ફિઝિકલ કેમિસ્ટ્રી જે છે એમાં એટલે ટોટલ 18 ક્વેશ્ચન આપણે કીધા તો 18 2022 માં પછી 15 હતા 17 અને 16 આગળ આપણે જે એનાલિસિસ જોયું એ પ્રમાણે તો 11 માંનું અને 12 માંનું એ બંનેના અગત્યના ચેપ્ટર જે લખ્યા આપણે ફિઝિકલમાં એ આ જે છે જેમાંથી બે બે ક્વેશ્ચન જે છે પૂછાયા છે અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાંથી તો 3 ક્વેશ્ચન વિદ્યુત દ્રષ્ટાંત નેક્સ્ટ જે છે આપણું ઇનઓર્ગેનિક તો 11th માં ઇનઓર્ગેનિકના ચેપ્ટરમાં ત્રીજું ચેપ્ટર જે છે તત્વોનું વર્ગીકરણ પછી ચોથું રાસાયણિક બંધન વાળું છે 9મું હાઇડ્રોજન 10મું એસ વિભાગ 11મું પી વિભાગ જેમાં બે સમૂહ 13 અને 14 પછી 12મામાં છઠ્ઠું તત્વોનું અલગીકરણ વાળું જે છે સોરી તત્વોનું અલગીકરણના સિદ્ધાંત વાળું છે છઠ્ઠું પછી 7મું પી વિભાગ જેમાં 15 થી લઈને 18મા સમૂહ સુધીનું 8મું જે છે એ ડી અને એફ વિભાગ 9મું સવર્ગ સંયોજનો હવે જુઓ ત્રીજું ચેપ્ટર છે એમાંથી એક ક્વેશ્ચન છે પછી 2022માં 21માં 0 હતો 20માં 1 19માં 0 એટલે કે એક એક ક્વેશ્ચન જે છે ચોથું ચેપ્ટર છે એમાંથી ફરી અહીંયા બે ક્વેશ્ચન પૂછાય છે અને 21માં તો 5 ક્વેશ્ચન હતા એટલે તમારું ચોથું ચેપ્ટર છે અગત્યનું થયું અહીંયા ઇનઓર્ગેનિકમાં 9મામાંથી 1 છે 2 1 1 છે અને 10મું જે છે એસ વિભાગ એમાંથી બે ક્વેશ્ચન પૂછાયા છે 11માનું જે છે પી વિભાગ એમાંથી પણ બે ક્વેશ્ચન છે એ 6ઠામાંથી 1 છે 7મું જે છે એમાંથી 2 એટલે તમારા બે પી વિભાગ 11માનું 11મું ચેપ્ટર અને 12માનું 7મું બંનેને ભેગા કરો 23 18 સમૂહ કરો તો ટોટલ 4 ક્વેશ્ચન તમારા પી વિભાગના થાય અને ડી વિભાગમાંથી 1 એટલે તમારું એસ પી ડી ને ચારે ચાર જો કરી નાખો તો તમારા 2 2 4 છ ને 7 ક્વેશ્ચન છે તમારા એસપીડી વિભાગમાંથી થશે 9મું છે એમાંથી 2 તો આ 9મું ચેપ્ટર પણ તમારું અગત્યનું તો ઇનઓર્ગેનિકમાં જુઓ તો ચોથું ચેપ્ટર પછી એસપીડીએફ પી વિભાગ જે છે આખું જે વિભાગ છે એસપીડીએફ એમાંથી 7 ક્વેશ્ચન અને 9મું કરી નાખો તો 2 જે છે તો આટલા જે છે તમારા ઇનઓર્ગેનિકના ચેપ્ટર છે એમાંથી અગત્યના ક્વેશ્ચન અથવા અગત્યના જે ચેપ્ટર છે એ આપણે જોયા લાસ્ટ જે છે આપણી જોડે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ચેપ્ટરમાં 11મામાં 3 છે એક 12મું જીઓસી જેને કહીએ છીએ આપણે 13મું હાઇડ્રોકાર્બન અને ચોથું એન્વાયરમેન્ટ 14મું એન્વાયરમેન્ટ જે છે જીઓસીમાંથી બે ક્વેશ્ચન 22માં હતા 2 2 છે 20માં 21માં અને 19માં 0 અને 13 એટલે જીઓસી છે એ તમારો બે ક્વેશ્ચન આવશે હાઇડ્રોકાર્બન જે છે અગત્યનું ચેપ્ટર છે જેમાં 3 ક્વેશ્ચન છે પછી 21માં 4 હતા 20માં 2 અને પાછા 19માં 4 એટલે તમારું જીઓ હાઇડ્રોકાર્બન છે અગત્યનું છે 11માનું જેમાંથી 3 4 2 એટલે 3 ક્વેશ્ચન પૂછ્યા એન્વાયરમેન્ટ છે એમાંથી એક ક્વેશ્ચન આવશે એવી જ રીતે 12માંના જે છે 14 છે 15 અને 16 બધામાંથી એક એક ક્વેશ્ચન જે આવે છે જેમાંથી તમે પીવાયક્યુ કરી નાખો તો પણ એ ચેપ્ટર સોલ્વ થઈ જાય પીવાયક્યુ કરી નાખો આ થઈ ગયું 11માનું ઓર્ગેનિક 12માના ઓર્ગેનિકમાં 10મું ચેપ્ટર જે છે હેલો આલ્કિન હેલોરિન એમાંથી એક ક્વેશ્ચન છે 22માં 21માં 2 હતા 20માં 1 અને 19માં 0 અને 18માં પણ 0 હતો એક ક્વેશ્ચન 11મામાંથી 2 ક્વેશ્ચન છે 11મામાંથી 22માં 2 હતા 2 2 અને 3 ક્વેશ્ચન છે 18માં એટલે 11મું બી તમારું અહીંયા અગત્યનું હાઇડ્રોકાર્બન જીઓસી
પછી 11મું અને 12મું જે છે જેમાંથી ચાર ક્વેશ્ચન 2022 માં હતા 21માં 2 20માં 2 19માં 1 અને 2 એટલે અગત્યનું ચેપ્ટર ગણીએ ઓર્ગેનિકમાં તો એ 12મું થશે અહીંયા જેમાં ચાર ક્વેશ્ચન 2022 માં એટલે સૌથી અને 13મું છે એમાંથી 2 ક્વેશ્ચન બાકીના 14 15 16 જેમાંથી એક એક ક્વેશ્ચન છે તો ઓર્ગેનિકમાં જીઓસી હાઇડ્રોકાર્બન પછી છે આલ્કોહોલ ફિનોલ ઇથર 11મું 12મું છે 13માંથી 2 ક્વેશ્ચન છે 14 15 16 જે છે 14 15 16 12માંના અને 11માં 14 જેને પીવાયક્યુ સોલ્વ કરી નાખો એટલે એક એક ક્વેશ્ચન જે છે એમાંથી પણ સોલ્વ થઈ જાય તો આ તો ઓર્ગેનિક જે છે એમાં અગત્યના ચેપ્ટર અને એના ક્વેશ્ચન જે કીધા કે ગયા અગાઉના વર્ષમાં કેટલા ક્વેશ્ચન પૂછ્યા તો ઓર્ગેનિકમાં તમારે જીઓસી પછી હાઇડ્રોકાર્બન પછી 12માંનું આલ્કોહોલ ફિનોલ આલ્ડિહાઇડ કીટોન ઇથર અને એમાઇન આ થયા કોન્સેપ્ટ સાથે જ્યારે બાકીના જે છે રહ્યા ચેપ્ટર 11માંનું 14મું એ રીતે 12માંનું 14 15 અને 16 જેના તમે પીવાયક્યુ સોલ્વ કરી નાખો તો એક એક ક્વેશ્ચન જે છે આમાંથી એટલે 1 2 1 2 3 અને 4 ચાર ક્વેશ્ચન આના સોલ્વ થઈ જાય જીઓસી હાઇડ્રોકાર્બન અને એ જેમાંથી તમારે કોન્સેપ્ટ સાથે રિવાઇઝ કરો એટલે ક્વેશ્ચન મોસ્ટ ઓફ હાઇડ્રોકાર્બન માંથી 3 પૂછ્યા છે જીઓસી માંથી 2 છે એ રીતે આલ્ડિહાઇડ કીટોન વાળામાંથી 4 ક્વેશ્ચન છે તો ઓર્ગેનિક જે છે એમાં આટલા ચેપ્ટર જે છે એ અગત્યના છે તો આ તો તમારું 2023 માટે 2018 થી લઈ અને 22 સુધીમાં કેમિસ્ટ્રીમાં ફિઝિકલ ઇનઓર્ગેનિક ઓર્ગેનિકમાં કેટલા ક્વેશ્ચન પૂછ્યા હતા એનું એનાલિસિસ